નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું દિવ્યા ઠક્કર આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. જર્મનીમાં હેનોવર ટ્રેડ ફેરમાં ભારત પેવેલિયનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ઉદઘાટન. ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરવા જર્મનીના ઉદ્યોગને નરેન્દ્ર મોદીનું ઇજન. ઇન્ડો જર્મન બિઝનેસ સમિટને પણ કર્યું સંબોધન. ફ્રાન્સ પાસેથી ખરીદાનાર 36 રફેલ ફાઇટર જેટ ભારતીય વાયુસેનાના આધુનિકીકરણ માટે ચાવીરૂપ હોવાનું જણાવતા સંરક્ષણ મંત્રી મનોહર પારિકર. આગામી 6-10 વર્ષમાં MiG-21નું સ્થાન લેશે તેજસ વિમાન. જીએસપીસીને દાદરાનગર હવેલી અને ગુજરાત ગેસ કંપનીને મહારાષ્ટ્રના થાણેમાં ગેસ નેટવર્ક સ્થાપવા મળી મંજૂરી. 1400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ થકી 10.76 લાખ ઘરોમાં ગેસ પહોંચાડશે ગુજરાત. દલિત સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે રાજ્ય સરકાર 125 કરોડની કરશે ફાળવણી. બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતિ નિમિત્તે 6 જેટલા સેવાભાવી મહાનુભાવોનું સન્માન કરતા મંત્રી રમણલાલ વોરા. સુરત ખાતેના ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશનમાં સુરતના એક ઉત્પાદકનું 96 હેડવાળું મલ્ટી હેડ મશીન અને 33 હેડવાળું ચેઇન સ્ટીચ મશીન બન્યું આકર્ષણનું કેન્દ્ર. એક સાથે મોટા પ્રમાણમાં એમ્બ્રોઇડરી કરી આપતા આ પ્રકારના ઉત્પાદનનું થીમ મળી રહ્યો છે પ્રધાનમંત્રીની મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને વેગ. જવાનો સ્વભાવ ધરાવતા ગુજરાતીઓ માટે આકર્ષક ટૂર પેકેજથી છલકાય છે બજાર. અમેરિકાની પેકેજ ટૂરમાં ખેડૂતોએ કરાવ્યું છે બુકિંગ. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડો સમય અગાઉ બર્લિનમાં સિમેન્સ ટેકનિકલ એકેડેમીની મુલાકાત લીધી હતી. આ અગાઉ હેનોવરમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે હેનોવર ટ્રેડ ફેરમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન બાદ ઇન્ડો જર્મન સમિટને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ભારતની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે અને ભારતમાં વ્યાપાર માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું છે. મોદી અને એન્જેલા મર્કેલે હેનોવર ફેરમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદઘાટન કરી મેળાનું નિરીક્ષણ કર્યું હતું. બંને નેતાઓએ ઇન્ડિયા પેવેલિયનમાં ફરી ત્યાં પ્રદર્શિત ચીજવસ્તુઓ નિહાળી હતી. આ દરમિયાન મર્કેલ અને મોદીએ ચાય પે ચર્ચા કરી ચાની ચુસ્કીનો આનંદ માણ્યો હતો. ઉદઘાટન પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હેનોવર ફેર વિશ્વમાં ખૂબ જાણીતો છે અને ભારતને એમાં ભાગીદાર દેશ બનાવવા બદલ હું જર્મનીનો આભાર માનું છું. તેમણે ઉમેર્યું હતું કે ભારતમાંની ડેમોગ્રાફી, ડિમાન્ડ અને ડેમોક્રેસી વિશ્વને આકર્ષી રહી છે. તીન પ્રમુખ બાતે ડેમોગ્રાફી, ડેમોક્રેસી એન્ડ ડિમાન્ડ જે પૂરે વિશ્વ કો આકર્ષિત કર રહી હૈ. લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગ, એફિશિયન્ટ ગવર્નન્સ, જીરો ડિફેક્ટ, જીરો ઇફેક્ટ મેન્યુફેક્ચરિંગ, ગ્લોબલ માર્કેટ કે લીએ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનને કી પૂરી તાકત રખતા હૈ. મોદીએ ઇન્ડો જર્મન સમિટને સંબોધી હતી, જ્યાં મોદીએ જર્મન કંપનીઓને ભારતમાં વ્યાપાર કરવા આમંત્રણ આપી ભારતમાં વ્યાપાર માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું હોવાનું જણાવ્યું હતું. ઇન્ડો જર્મન સમિટમાં બિઝનેસમેનોને સંબોધતા મોદીએ કહ્યું કે ફેરમાં ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત બંને દેશો માટે ફાયદારૂપ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ભારતમાં બિઝનેસ વધારવાના હેતુથી મેક ઇન ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હોવાનું પણ મોદીએ ઉપસ્થિત વેપાર જગતના દિગ્ગજોને કહ્યું હતું. India is now a changed country. Our regulatory regime is much more transparent, responsive and stable. We are taking a long-term and futuristic views on the issues. Lot of efforts have been made and are still underway to improve the ease of doing business in the country. જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ પણ મોદીની સાથે જ રહ્યા હતા. તેમણે પણ પોતાની જર્મન ભાષામાં ભાષણ કર્યું હતું. માર્કેલે ફેરમાં ભાગ લેવા બદલ ભારતીય કંપનીનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફેરમાં ભારતની 400 કંપનીઓ ભાગ લઈ રહી છે. હેનોવરના કાર્યક્રમ બાદ મોદી જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલે સંયુક્ત રીતે હેનોવર ફેરનું ઉદઘાટન કર્યું હતું. મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ ભારતમાં રોકાણ માટે જર્મન રોકાણકારોને પણ આમંત્રણ આપ્યું છે. જોઈએ એક રિપોર્ટ. હેનોવના વિશ્વવિખ્યાત ટ્રેડ ફેરનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભવ્ય રીતે સંપન્ન થયા બાદ તેમણે ઉદ્યોગપતિઓને ભરોસો બંધાવ્યો હતો કે ભારતમાં સરળતાથી વેપાર થઈ શકે તેવા પગલાં ભરાયા છે. We have taken sweeping steps to reform our policies and open up more to foreign direct investments in key areas like insurance, construction, defense and railway. માળખાગત સુવિધાઓની ખીલવણી માટે અલાયદો કોષ રચવામાં આવ્યો હોવાની વાત કહેતા શ્રી મોદીએ ભારતમાં રોકાણ માટેના ફાયદા ગણાવ્યા હતા. We have made a sharp increase in public investment. We have established a national infrastructure and investment fund and a new institution for integrated development of this sector. હેનોવ ટ્રેડ ફેરના ઉદઘાટન સત્રમાં મેક ઇન ઇન્ડિયા પર લેસર શો રજૂ કરીને ભારતે જમાવટ કરી હતી. ટોચની જર્મન કંપનીઓના વડા સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી જર્મન ચાન્સેલર એન્જેલા મર્કર દ્વારા આયોજિત ડિનરમાં યોજાયા હતા. હેનોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચેલા શ્રી મોદીનું ભારતીય સમુદાયે સ્વાગત કર્યું હતું. હેનોવથી પ્રધાનમંત્રી મોદી આજે બર્લિન જવાના છે, જ્યાં અનેક કાર્યક્રમોમાં તેઓ હાજર રહેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ફ્રાન્સ પાસેથી 36 રફેલ ફાઇટર જેટ ખરીદવા માટેની સમજૂતી ભારતીય હવાઈદળના આધુનિકીકરણ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે વ્યક્ત કર્યો છે. ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં એમણે જણાવ્યું કે રફેલ વિમાન MiG-21નો વિકલ્પ નથી. એમણે વાયુસેનાને સારા ફાઇટર પ્લેનની જરૂર હોવાનું પણ જણાવ્યું હતું. એમણે ઉમેર્યું કે આગામી 6-10 વર્ષોમાં MiG-21નું સ્થાન સ્વદેશી બનાવટના તેજસ વિમાન લઈ શકે છે. Craft per se of a real modern latest technology for last 17 years. That's right. The Air Force desperately needs at least few good fourth generation, four plus generation aircraft. Ice is broken and a faster delivery will be on cards. Or Rafale can... જમીન સંપાદન વટહુકમ પુનઃ લાગુ કરવા સામેની અરજી સબબ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદન કાયદો લાગુ કરવા પુનઃ વટહુકમ બહાર પડાતા તેના વિરોધમાં ખેડૂત સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી, જેની સુનાવણી હાથ ધરાતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. ઘરે ઘરે રાંધણ ગેસ પહોંચાડનારી ગુજરાતની કંપની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન અને ગુજરાત ગેસ કંપનીને મહારાષ્ટ્રના થાણે અને કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલીમાં ઘેર ઘેર ગેસ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. 1400 કરોડ રૂપિયાનું આ કામ ગુજરાતની બે કંપનીઓને મળ્યા હોવાના સમાચારની જાહેરાત ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કરી હતી. જીએસપીસી ગેસ કંપની અને ગુજરાત ગેસ કંપની 10 લાખથી વધારે ઘરોને ગુજરાતમાં ગેસ આપે છે. મહારાષ્ટ્રની અંદર થાણા અને દાદરાનગર હવેલી માં બી ઘરે ઘરે ગેસ પહોંચાડવાનું કામ આપણે ગુજરાતની કંપનીઓને મળ્યું છે.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિના ઉપલક્ષમાં 6 જેટલા સેવાભાવી આગેવાનોનું સન્માન સાંસદ કિરીટ સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. એવોર્ડ વિજેતામાં સ્વર્ગીય નરસિંહભાઈ વોરા, મૂળજીભાઈ મકવાણા, માધુરીબેન મકવાણા, વિનોદચંદ્ર ગાંધી, મહેન્દ્રભાઈ વોરા તથા ભીખાભાઈ વેગડાનો સમાવેશ થાય છે. આ તમામ આગેવાનોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, સાવિત્રીભાઈ ફૂલે દલિત સાહિત્ય એવોર્ડ, સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ તથા દાસી જીવન શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકરની 125મી જન્મજયંતિ યાદગાર બનાવવા માટે દલિત સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે રાજ્ય સરકાર રૂપિયા 125 કરોડની ફાળવણી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે યુપીએ સરકારના પૂર્વ ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે એ પત્રકાર પરિષદ સંબોધતા એનડીએ સરકારના નવા જમીન સંપાદન વટહુકમને ખેડૂત વિરોધી ગણાવ્યો હતો. એમણે જણાવ્યું હતું કે સરકારે એમાં 9 જેટલા સુધારાઓ કર્યા હોવા છતાં ખેડૂતોના હિત સાથે તે સુસંગત નથી. શ્રી રમેશે જણાવ્યું કે યુપીએ સમયના કાયદામાં જો સંપાદિત જમીનનો 5 વર્ષ સુધી કોઈ ઉપયોગ ન કરાયો હોય તો ખેડૂતને તે પાછી સોંપવાની જોગવાઈ હતી, તેને દૂર કરવાની હિલચાલ યોગ્ય નથી. સુરતમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોમાં ટેક્સટાઇલ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. આ ટેક્સટાઇલ એક્સપોમાં સૌથી મોટું 96 હેડવાળું મલ્ટી હેડ મશીન અને 33 હેડવાળું ચેઇન સ્ટીચ મશીન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભારતમાં સૌ પ્રથમ આ એક્સપોમાં આ મશીનરી મુકાઈ છે, જે એમ્બ્રોઇડરી ક્ષેત્રે ક્રાંતિ સમાન છે. સુરતના સરસાણા ખાતે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરાયું હતું. આ એક્ઝિબિશનમાં સુરતનું સૌથી મોટું 96 હેડવાળું મલ્ટી હેડ મશીન અને 33 હેડવાળું ચેઇન સ્ટીચ મશીન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ મશીનરીને એક્ઝિબિશનમાં મૂકનાર પરેશ છરીવાલાએ આ મશીનરી ભારતમાં સૌ પ્રથમ હોવાનો દાવો કર્યો છે. રિસન્ટલી અમે 96 હેડ મીન્સ 96 હેડનું મલ્ટી હેડ એમ્બ્રોઇડરી મશીન, જે આજની તારીખમાં સુરતમાં સૌથી મોટામાં મોટું મશીન છે, ખૂબ જ કાર્યક્ષમતાથી અને કોસ્ટ ઇફેક્ટિવ રીતે વર્ક કરી શકે. એ ઉપરાંત બીજું એક મશીન છે, અમે ચેઇન સ્ટીચ મશીન, જે હાલના નવી ફેશન ટ્રેન્ડ મુજબ ખૂબ પ્રચલિત છે, એમાં પણ 33 હેડનું મશીન ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. એમ્બ્રોઇડરી ઉદ્યોગની જરૂરિયાતને ધ્યાને રાખી 96 હેડવાળું મલ્ટી હેડ મશીન અને 33 હેડવાળું ચેઇન સ્ટીચ મશીન એક સાથે મોટા પ્રમાણમાં એમ્બ્રોઇડરી વર્ક કરી શકે છે. આ મશીનરી દ્વારા થતું એમ્બ્રોઇડરી ફિનિશિંગ અદ્ભુત છે. ભારતના ઉદ્યોગકારો દ્વારા બનાવાતા આ પ્રકારના સંપૂર્ણ સ્વદેશી ઉત્પાદનો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને વેગ મળે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી જનધન યોજના તેમજ બેંક મિત્રોની સમસ્યાઓને જાણવા માટે તેમજ અમલીકરણની સમીક્ષા માટે ભારત સરકારના નાણાં મંત્રાલયના નાયબ સચિવ એસ આર મહેરે સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા તાલુકામાં આવેલા નાકા ગામની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે દેના બેંકે નાકા ગામને દત્તક લીધું છે. ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા આ યોજનાના અમલીકરણને લઈ સમયાંતરે કરવામાં આવતી સમીક્ષા, બેંક મિત્રની કામગીરી તથા રૂપી કાર્ડ, પાસબુકની વહેંચણી, આધાર કાર્ડ, સીરિંગ વગેરેની એમણે સમીક્ષા કરી હતી. નાકા ગામમાં રૂપી કાર્ડ આપવાનો કેમ્પ રખાયો હતો, તેમાં પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતેદારોને રૂપી કાર્ડની વહેંચણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેના બેંક ગુજરાત રાજ્યના જનરલ મેનેજર કે સી છિપ્પા તથા ગાંધીનગર વિભાગના જનરલ મેનેજર ધનંજય કુમાર સહિત દેના બેંકના તેમજ અન્ય બેંકોના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસ અને પર્યટનનો શોખ ધરાવતા ગુજરાતના લોકો હવે ઉનાળામાં ફરવા જવાની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના લોકોના ફરવાના શોખને જાણીને ટૂર ઓપરેટરોએ પણ વિભિન્ન પેકેજ તૈયાર કરી લીધા છે. જોઈએ એક રિપોર્ટ. પછી દિવાળીનું વેકેશન, ગુજરાતના લોકો ફરવાના ઘણા જ શોખીન છે. સમય અને સંજોગ પ્રમાણે ટૂર પ્રોગ્રામ બનાવતા હોય છે. દેશ અને વિદેશમાં ફરવા જવા માટે ટૂર ઓપરેટરોએ પેકેજ બુક કરી દીધા છે. સરળ વિઝા નીતિને પરિણામે આ વર્ષે અમદાવાદની આસપાસના ખેડૂતોએ અમેરિકાનું પેકેજ બુક કરી દીધું છે. આપણે દેશની વાત કરીએ તો ખાસ કરીને કુલુ મનાલી સિમલા વખતે હોટ ડેસ્ટિનેશન છે. ગુજરાતીઓનો ક્રેઝ ઇન્ટરનેશનલ ટૂર્સનો પણ એટલો જ છે. આ વખતે અમેરિકાએ વિઝા નીતિ હળવી કરવાના કારણે
હજારો લોકો અમેરિકા પણ ફરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂત વર્ગના પણ વિઝા અત્યારે મળવા ખૂબ ઇઝી થઈ ગયા છે. એના કારણે ખૂબ મોટી સંખ્યામાં અમેરિકા પણ આપણા ગુજરાતથી ફરવા જઈ રહ્યા છે. બીજી તરફ યાત્રાળુઓ માટે પણ બે વર્ષ બાદ સરકારે બદ્રીનાથ અને કેદારનાથની યાત્રાની શરૂઆત કરી છે. જો કે ઉત્તરાખંડ દુર્ઘટના બાદ યાત્રાળુઓની સંખ્યા ઘટી છે. બે વર્ષ બાદ અત્યારે હવે કેદારનાથના દર્શન ખુલ્લા મુકાયા છે અને 24મીથી યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યાંની સરકારે યાત્રા માટે ખૂબ કઠિન પરિશ્રમ બાદ યાત્રાધામ ખુલ્લું મૂક્યું છે અને 5000 માણસોને રોકાઈ શકે એવી વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા પણ ઊભી કરેલી છે. અત્યારે હાલ જોવા જઈએ તો અમારી પાસે લગભગ 2000થી વધુ પણ બદ્રીનાથ કેદારનાથના બુકિંગ આવી ગયા છે અને આવનાર દિવસોમાં આ સંખ્યા વધે એવી શક્યતાઓ છે. આખું વર્ષ દરમિયાન કામકાજમાં વ્યસ્ત રહેતા લોકો પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે અને માટે જ દેશ વિદેશમાં કે રાજ્યમાં જઈને પોતાનું વેકેશન માણવાનું આયોજન કરી રહ્યા છે. ઓફ કોર્સ વી ગો ફોર આઉટિંગ એટ લીસ્ટ ફોર 8 ડેઝ ઓર મોર. 8 ડેઝ સે જ્યાદા હી જાતે હૈ વૈસે ઓર બહોત અચ્છા લગતા હૈ ઓર જ્યાદા હમ એસે યે પ્રિફર કરતે કોલ્ડ हिल स्टेशन क्या इतना डेली के इसमें इतना स्ट्रेस रहता है हमारी लाइफ में तो स्ट्रेस पूरा कम्प्लीटली ये हो जाता है, खत्म हो जाता है वेकेशन से. मैं तो 4 बार जाता हूँ साल में. કાર્યબોજ અને માનસિક તાણ દૂર કરવા જઈ રહેલા લોકોના મનગમતા સ્થળોએ ફરવા માટે ટૂર ઓપરેટરોએ તેમના મનગમતા પેકેજ બનાવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. શિક્ષણના અધિકારનો અધિનિયમ અમલમાં આવતાની સાથે જ પ્રતિ વર્ષ અનામત બેઠકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવે છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ વિભાગનો પ્રયત્ન રહ્યો છે કે તેનો લાભ વિદ્યાર્થીઓને મળે. આ વર્ષે રાજ્યના શિક્ષણ વિભાગને પ્રવેશ માટે વધુ 5000થી વધુ અરજીપત્ર મળ્યા છે. આરટીઈ પ્રત્યેની જાગૃતિને કારણે શિક્ષણ વિભાગને આ વર્ષે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. વધુ ને વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ મળે તે માટે બેઠકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બેઠકોની સંખ્યામાં વધારો કરવાની માંગણી કરવામાં આવી હતી, જેને માન્ય રાખીને 3000માંથી વધારીને 4500 કરવામાં આવી છે. એટલે આપણે વર્ષ 15-16ની વાત કરીએ તો અમને 3000નો કોટા આપવામાં આવેલો હતો અને એની સામે 5600 જેટલી અરજી અમને મળી છે. એમાંથી સ્ક્રુટિની કરતા લગભગ 5200 જેટલી અરજી માન્ય થશે. એટલે અમે સરકારમાં રજૂઆત કરી તો હાલે સરકારે એમાં લગભગ 4550નો કોટા અમને કરી આપેલ છે અને હજી પણ અમારી રિક્વેસ્ટ છે એટલે અમને 500 જેવો વધારો બીજો મળવાની શક્યતા છે. એમ આમ અમદાવાદ શહેરમાં આપણી બધી જેટલા વિદ્યાર્થીઓ અરજી કરી છે બધાને અમે એડમિશન આપશું. 2013માં અમદાવાદમાં ફક્ત 32 જેટલી વિદ્યાર્થિનીઓએ ખાનગી શાળાઓમાં આ યોજના હેઠળ પ્રવેશ લીધો હતો, જેનો આંકડો 2014માં 712 સુધી પહોંચી ગયો હતો. 2015ના શૈક્ષણિક વર્ષમાં લક્ષ્યાંક કરતાં અનેક ગણા વધારે અરજીપત્રો જમા કરાવવામાં આવ્યા છે, જેમાંથી કુલ 391 જેટલી શાળાઓમાં આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અને આની સ્ક્રુટિની અને ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થયેલ છે અને આવતા વીકમાં અમે સ્ટુડન્ટને અને વાલીને એડમિશન આપી દેશું. હા, આપણે અમદાવાદ શહેરમાં કુલ 823 સ્કૂલ છે, એમાંથી અમે 390 જેટલી સ્કૂલ આઈડેન્ટિફાઈ કરી જે સારી છે એવી. એ પૈકી 6 સ્કૂલ આપણે સીબીએસઈની છે અને આ બધી સ્કૂલો સાથે મારે મીટિંગ થઈ ગઈ છે અને એ બધાએ મને બાયદરી આપી છે કે અમે જેટલા આરટી હેઠળના કોટા ફાળવશું એ બધામાં અમે એડમિશન આપી દઈશું. અમદાવાદની કેટલીક સીબીએસઈ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જ્યાં ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર 25% જેટલી બેઠકો આરટીઈ માટે અનામત રાખવાની છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. અમરેલી જિલ્લાના લીલીયા, લાઠી, દામનગરમાં આજે બપોરે વરસાદ શરૂ થયો હતો. લાઠીમાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું તથા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભરૂચમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ભરૂચવાસીઓને વરસાદે ભાર ઉનાળે ચોમાસાની યાદ અપાવી હતી. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં પણ વરસાદ પડ્યો હતો. આ સિવાય પણ સંખ્યાબંધ સ્થળોએ વાદળછાયો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ઘઉં અને તુવેર જેવા પાકો ખેડૂતોએ ઉતારી લીધા છે, પરંતુ હાલ જે પાકની વાવણી કરી છે એમને તેમજ કેરીના વેપારીઓને પણ કમોસમી વરસાદના કારણે રડવાનો વારો આવી શકે એમ છે.
તાજેતરમાં થાઇલેન્ડ બેંકોક ખાતે વર્લ્ડ માર્શલ આર્ટ કાઉન્સિલ દ્વારા યોજાયેલી 27મી નેશનલ જીત કુનેડો માર્શલ આર્ટ ચેમ્પિયનશીપમાં 11 દીકરીઓ સહિત 19 ખેલાડીઓએ યશસ્વી દેખાવ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ગાંધીનગર ખાતે આ રમતવીરોએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. માર્શલ આર્ટ ચેમ્પિયનશીપમાં 5 સુવર્ણ, 11 રજત અને 3 કાંસ્ય ચંદ્રકો પ્રાપ્ત કરનાર રમતવીરોને મુખ્યમંત્રીએ ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી. દેશમાં પોસ્ટ સેવાને આધુનિક બનાવવાના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે, જે હેઠળ વડોદરા શહેરની રાવપુરા જનરલ પોસ્ટ ઓફિસને કોર બેન્કિંગ સાથે જોડવામાં આવી છે. આ સાથે પોસ્ટના ખાતાધારકોને રાજ્યમાં આવેલી 42 પોસ્ટ ઓફિસ કોર બેન્કિંગ સેવાનો લાભ મળશે. આ જોડાણના પગલે કોર બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલી પોસ્ટ ઓફિસમાંથી તેના ખાતાધારકો સીબીએસ સિસ્ટમવાળી બેન્કમાં નાણાકીય વ્યવહાર કરી શકશે. ફતેગંજ અને શહેરની 23 સબ પોસ્ટ ઓફિસમાં તબક્કાવાર સીબીએસ સિસ્ટમની શરૂઆત કરવામાં આવશે. રાવપુરા જનરલ પોસ્ટ ઓફિસ ખાતે કોર બેન્કિંગ સેવાનું ઉદઘાટન રીજનલ પોસ્ટ માસ્ટર વિનિત માથુરના હસ્તે કરવામાં આવ્યું હતું. રાવપુરા પોસ્ટ ઓફિસના ખાતાધારકોને અન્ય બેન્કોની જેમ એટીએમ કાર્ડ પણ આપવામાં આવશે. आमजन के लिए छोटे गांव में जो स्मॉल इन्वेस्टर्स हैं हमारे देश में उनके लिए भारतीय डाक विभाग ने ये प्रोजेक्ट बनाया था और उसमें से एक कदम है कि आज हम इस सेवा को इस एचओ में शुरू कर रहे हैं. जल्दी ये नीचे के छोटे पोस्ट ऑफिस में भी प्राप्त होगी. तो जो क्वालिटी ऑफ सर्विस है जो बैंकिंग की वो सभी सब्सक्राइबर्स को जो डिपॉजिटर्स हैं उसको बेस्ट क्वालिटी की बैंकिंग सेवा भारतीय डाक विभाग के द्वारा भी तकनीकी सेवा जो है वो भी प्राप्त हो सकेगी. મહેસાણા ખાતે ડીજીપી કપ તૃતીય અશ્વ સ્પર્ધાને રાજ્યના ગૃહમંત્રી રજનીકાંત પટેલ તેમજ પોલીસ મહાનિદેશક પીસી ઠાકુર દ્વારા ખુલ્લો મુકાયો હતો. મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાઈ રહેલા 4 દિવસીય અશ્વ સ્પર્ધામાં 153 જેટલા અશ્વો અને 235 જેટલા અશ્વ સવારોએ ભાગ લીધો છે. આ અશ્વ સ્પર્ધામાં ગુજરાત પોલીસ રાઇડિંગ ક્લબ, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત, જૂનાગઢ અને ગાંધીનગરની રેન્જ ટીમોએ ભાગ લીધો છે. અશ્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે અશ્વ અને ઘોડેસવારીનો ઇતિહાસ વીરતા અને શૌર્યની વિરાસત છે. કાઠિયાવાડી અને મારવાડી અશ્વોના સંવર્ધન અને જતન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેઓએ ઘોડેસવારીને સમાજમાં પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જામનગર જિલ્લાના સિક્કાના પાટિયા પાસે આવેલ એક હોટેલમાં ક્રિકેટની મેચ ઉપર જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે જામનગર એલસીબી ટીમે દરોડા પાડી રૂપિયા 3,71,500 રોકડા અને મુદ્દામાલ સાથે 4 ઇસમોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સિક્કા પાટિયા પાસે આવેલી તુલસી હોટેલમાં પીઆઈ ડીએન પટેલની આગેવાનીમાં 2 પીએસઆઈ અને 1 ડઝન કરતાં વધુ પોલીસ કોન્સ્ટેબલની ટીમે બાતમીના આધારે રેડ પાડી અશોક દત્તાણી, જયેશ ગણાત્રા, પ્રકાશ તક્તાણી અને પરેશ સોલંકીની અટકાયત કરી હતી. પોલીસ ટીમે 2 લેપટોપ, 1 ટીવી, 14 મોબાઈલ અને 20,000 રોકડ કબજે લીધા હતા. આ બનાવમાં રેડ દરમિયાન 1.5 ડઝન જેટલા ઇસમો સ્થળ પરથી છટકી જતા પોલીસે તેમને ફરાર જાહેર કર્યા છે. તેમજ હોટેલ સંચાલક જયેશ ઉર્ફે લાલુ કાંતિલાલ જામનગરવાળા રેડ કરતા મળી આવે અને એનો માણસ પરેશ મગન સોલંકી ખવાસ નિવાસી જામનગરવાળો પણ રંગ્યા તેમ અટકાઈ ગયા. તેઓ પાસેથી ક્રિકેટ નેટને જુગારને લગત સાહિત્ય 14 મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી, રોકડ રૂપિયા 20,000, એક ફોર વ્હીલ કાર સહિત કુલ રૂપિયા 3,71,500નું ચિંતામણ મળી આવે. મહેસાણા તાલુકાના ખેરવા નજીક આવેલ ગણપત યુનિવર્સિટીમાં ગઈકાલે દશતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય દાતા ગણપતભાઈ પટેલ સહિત 8 દાતાઓનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંસ્થાના ચેરમેન પૂર્વ ઉદ્યોગપતિ અનિલભાઈ પટેલ દ્વારા યુનિવર્સિટીની ગૌરવગાથા પર બનાવાયેલી કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું હતું તથા મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ શિક્ષણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ વિશ્વના ખૂણે ખૂણે વ્યાપેલા છે.
તેમના આર્થિક ફાળાની મદદથી આ શિક્ષણધામ લોકોપયોગી બની ગયું છે. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો વિચાર આવ્યો કે આપણે વલ્લભ વિદ્યાનગર પ્રકારનું શૈક્ષણિક નગરી આપણે ઉત્તર ગુજરાતમાં કેમ ન ઊભું કરી શકીએ. અને એમાં જ્યારે ગણપતભાઈનો ખૂબ મોટો સહયોગ મળ્યો. વિદ્યાદાન સૌથી સારામાં સારું દાન કહેવાય. એટલે અનિલભાઈ મળ્યા એટલે પછી શરૂઆત થઈ ગઈ. હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલિયાવાલા બાગમાં શહીદ થયેલા દેશભક્તોને એક સંદેશમાં કર્યા યાદ. તેઓએ ટ્વીટ દ્વારા શહીદ દેશભક્તોને શ્રદ્ધાંજલિ સાથે કર્યા શત શત નમન. આદર્શ હાઉસિંગમાં મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણની દાખલ કરેલી અરજીની 24 એપ્રિલે સુનાવણી હાથ ધરવા સંમતિ દર્શાવતા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નીચલી અદાલતમાંથી કેસ પાછો ખેંચવા કર્યો આદેશ. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ મુંબઈ હાઈકોર્ટે આપેલા ચુકાદા સામે માંગી સુપ્રીમ કોર્ટમાં દાદ. રાજધાની દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો જપ્ત કરવા કરેલ આદેશ સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે લગાવ્યો 2 સપ્તાહનો પ્રતિબંધ. ટ્રીબ્યુનલે આદેશને યોગ્ય રીતે લાગુ કરવા દિલ્હી સરકાર પાસે 1 મે સુધીમાં માંગ્યા સૂચનો. ઉલ્લેખનીય છે, દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા એનજીટીએ 10 વર્ષ જૂના વાહનો દૂર કરવા કર્યો હતો આદેશ. છત્તીસગઢના કાંકેરમાં માઓવાદી હુમલામાં બીએસએફનો એક જવાન શહીદ. નક્સલવાદીઓ દ્વારા અનેક વાહનોને આગ ચંપાઈ, જાનહાનીના કોઈ સમાચાર નથી. દિલ્હીમાં રજીસ્ટર થયેલી પહેલી નવી નક્કોર ઇલેક્ટ્રિક રિક્ષાને બહાર પાડતા પરિવહન મંત્રી નીતિન ગડકરી. એ રિક્ષા ખરીદીને સ્વરોજગારી અપનાવવા માંગતા યુવાનોને સરળ ધિરાણ માટે આપ્યું વચન. હોમ લોનના વ્યાજદરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરતી સ્ટેટ બેંક. રિઝર્વ બેંક ગવર્નર રઘુરામ રાજને નારાજગીભરી ચીમકી ઉચ્ચાર્યા બાદ લેવાયું પગલું. કેન્દ્રીય માહિતી પંચનો દિલ્હી સરકારને આદેશ. દુષ્કર્મ પીડિતાની મેડિકલ તપાસ માટે થતા 2 ફિંગર ટેસ્ટ સંદર્ભમાં ડોક્ટર કરે નહીં પીડિતાની ચાલચલગત વિશે ટિપ્પણી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા રાજ્યપાલો દ્વારા થતા પ્રવાસ પર મુકાયા નિયંત્રણ. પૂર્વાનુમતિ વગર પ્રવાસની મનાઈ ઉપરાંત પ્રવાસ અનુમતિ માંગતા પત્રની નકલ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા તથા ગૃહમંત્રી રાજનાથસિંહને મોકલાવી બની ફરજિયાત. નમસ્કાર.